પંચમહાલના ગોધરામાં સતત બીજા દિવસે ખાણ ખનિજ વિભાગે ખનિજ માફિયા ઉપર બોલાવી તબાઈ. ગોધરાની મેસરી નદીમાં ગેરકાયદે રેતી ખનન કરાયું હતું. ખાણ ખનિજ વિભાગે 4 ટ્રેક્ટર ઝડપી લીધા, જ્યારે ઘોગંબાની વરસડા ચોકડીની પાસે ઓવરલોડ રેતી ભરી જતા 2 ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યા. ગઈકાલે પણ રેતી ચોરી કરતા 7 ટ્રેક્ટર અને 2 ડમ્પરને કબજે કરવામાં આવ્યા. ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીને કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ. સુરત બાદ હવે અમદાવાદમાં ઉટવેદોની સામે કાર્યવાહી. આરોગ્ય વિભાગે 12 જેટલા ક્લિનિકને સીલ મારી દીધું. ડિગ્રી ન હોવા છતાં એલોપેથીની સારવાર કરી અને દર્દીઓના આરોગ્યની સાથે ચેડા કરતા હતા. મોટાભાગના ભૂતિયા ડોક્ટર ઓઢવ, બાપુનગર અને નારોલના હતા. કેટલાક બોગસ તબીબો તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપતા હતા. અગાઉ લાંભા વોર્ડમાં આરોગ્ય વિભાગે 2 ક્લિનિક સીલ માર્યા હતા. મહેસાણામાં નવી રેલવે લાઇનનું કામ પૂર્ણ થાય તે પહેલાં દિવાલો તૂટી જતાં ગુણવત્તા પર ઊભા થયા છે સવાલો. બહુચરાજીથી પાટણના રણુજને જોડતી નવી બ્રોડગેજ રેલવે લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. રેલવે લાઇન પર બનેલા પ્લેટફોર્મ પર તિરાડો પડી ગઈ, સાથે જ 150 ફૂટ લાંબી દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ, જેને લઈ અને કરોડોના ખર્ચે બનતી રેલવે લાઇનના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે.